ધર્મ જેને કરવો એનું ઉત્તમ ફળ જાણ્યા વગર ચાલે નહીં. કયા ધર્મનું કયું ઉત્તમ ફળ છે બોલો? નૌકાસુરનું ફળ કેટલું? બધાએ સાંભળ્યું હશે કે નરકના જીવો 100 વર્ષની પીડા ભોગવે એટલી પીડા એક નૌકાસીમાં ખપે છે. ખપે ક્યારે? ખપે ક્યારે? ખપે મમતા હોય ત્યારે, ભગવાનની આજ્ઞા પ્રધાનતા હોય ત્યારે, કે એમને 8 વાગે 9 વાગે ઉઠવાનું હોય તો કે મારે તો રોજ નૌકાસી થાય છે એને ઉઠે, એને ખપે કે 5 વાગે ઉઠીને 8 વાગ્યા સુધી ધર્મ ધ્યાન કરતા હોય એને ખપે, નૌકાસીની ટેક હોય એને ખપે કે નૌકાસીની ટેક ન હોય 10 વાગે ઉઠે ને પૂછી કરે તો ચાલે, 5 વાગે ઉઠે તો 5 વાગે ચા પી લે, અને 8 વાગે ઉઠે તો કે મારે નૌકાસી છે, અને 10 વાગે ઉઠે તો કે મારે પૂરસી છે એને ફળ મળે? એટલે જેને આત્માઓ ધર્મની ભાવનાવાળા છે, ધર્મની પકડવાળા છે, એવા આત્માઓને અતુલ પુણ્ય મળે છે, એવા આત્માઓને ભગવાનનો યોગ મળે છે, એવા આત્માઓને ભગવાનની દેશના મળે છે, એવા આત્માઓને ભગવાનના પસાયે ભગવાન જેવા ધર્મગુરુઓ મળે છે. ભગવાનના કાળે તો ધર્મગુરુઓ મળે, પણ એ સિવાય પણ ભગવાન જેવા ધર્મ ઉત્તમ ધર્મગુરુઓ, ગણતર જેવા પ્રભાવક ધર્મગુરુઓ કોને મળે? મમતા હોય તેની, ગુરુની મમતા હોય. અને અમે કહીએ એક અઠવાડિયું રહી જાઓ તો શું થશે? આજે બધાને આમંત્રણ છે કે અઠવાડિયા અમે અહીંયા રહેવાના છીએ, 15 દાડા 15 દાડા બધાને રહેવું હોય તો રહી જાઓ, બધાને આમંત્રણ હોય. શું 3 કલાક વ્યાખ્યાન ગોઠવી દઈશું, બધાને આરાધના થશે, બધાને જમવાનું મળશે. બોલો કેટલા રહેવા તૈયાર છે? એટલે ધર્મની મમતા વગર વધારો, અને સંસારની મમતા છોડવાની વાત પછી સંસારના વ્યવહારો, સંસારના વર્તનો બધા ઘટાડતા જાઓ. જેટલી નિવૃત્તિ આવશે એટલો ધર્મની રુચિવાળાને ધર્મ વધે, ધર્મની અરુધિવાળાને સંસાર વધે. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.